मिर्ची मॉर्निंग। वर्षों पहलानी बात छे, एक इंग्लिश न्यूज़पेपर मा भारतीय शास्त्रीय संगीत ना एक अभ्यासु क्लासिकल म्यूजिक नी समीक्षा लगता हता। एक बार एक मोटा उस्ताद जी ने एमने कहू के तमने वर्षों थी फलाना संगीत समारोह मा सांभळीए छे, मोटे भागे तमे आ एक ज राग केम गाओ छो, दर वक्ते एक ज राग। उस्ताद जी ए कहू, भाई 15 वर्ष थी गाउ छू, हजू ए राग मने पूरेपूरो आवडतो नथी, दर वक्ते आ राग गाउ ने त्यारे कंईक नवुं प्रगट थाय छे एमांथी, आ आवडे पछी बीजा राग पर जाउ ने। साधना विषे, रियाज विषे, प्रेक्टिस विषे आ केटली मोटी वात छे। ध्रुपद गायकीना एक गायक चिंतन उपाध्यायनो इंटरव्यू करवानी तक मने सांपडेली। अत्यार सुधीमां 2 वार एमने मळ्यो छू अने एटलुं स्वच्छ निर्मळ व्यक्तित्व। संगीत शीखवा माटे एमणे एटलो बधो त्याग कर्यो छे, गुरु शिष्य परंपरामां एटली बधी गुरु सेवा करी छे के पूछो नहीं वात। चिंतने मने कहेलू के भाई पूनमनी चांदनीना प्रकाशमां सोयमां दोरो परोववा जेवी वात छे, आ रागमां पाक्को सूर लागवो। खूब मेहनत, खूब लगन जोईए। बहु ओछा कलाकारो एवा होय छे जे पोताना संगीत थकी श्रोताने भाव समाधि सुधी लई जाय। अत्यारे तो कलाकारो मात्र आंजी देवानुं वातावरण ऊभुं करे छे। ઘણીવાર લોકોને ટીવી પર પરફોર્મ કરતા જોઉં તો એમ થાય કે આ કેવું ગજબ ગાય છે, કેવી અદ્ભુત ટેલેન્ટ છે, પછી એવો વિચાર પણ આવે કે આ બધા બાળકોનું મોટા થઈને થતું શું હશે, બધાને તો ચાન્સ મળતો નથી મહાન ગાયક બનવાનો। તો થાય છે કેવું કે પેરેન્ટ્સને એમ હોય કે ગમે તેમ અમારું બાળક ટીવીના રિયાલિટી શોમાં છવાઈ જાય, અને બાળકને એમ હોય કે ગમે તેમ મને યુટ્યુબ પર બહુ બધા વ્યૂઝ મળતા થઈ જાય। એટલે રિયાઝની જગ્યાએ વખાણ પર ફોકસ શિફ્ટ થયેલું છે। સુરની સાદગીની, સુરની પવિત્રતાની જગ્યાએ તાળીઓના ગડગડાટ પર કલાકારનું ધ્યાન વધારે છે, અને એટલે જ કદાચ ઘણા બધા કલાકારો બીજાના વખાણ મેળવવાની લાલચમાં રસ્તો ભટકી જતા હશે। એવી દંતકથાઓ હતી કે સંગીત સમ્રાટ તાનસેન જ્યારે રાગ દીપક રજૂ કરતા ત્યારે દીપ પ્રજ્વલિત થઈ ઉઠતા, અને રાગ મલ્હાર જ્યારે ગાતા ત્યારે વરસાદનું આગમન થતું। આજના સમયમાં એવું શક્ય થાય ખરું? સંગીત માર્તંડ પંડિત જસરાજ જેવા સાચા સુર સાધકો જ્યારે પ્રસ્તુતિ કરે ત્યારે આવું જ કંઈક વાતાવરણ ઊભું થાય, એના 2 પ્રસંગો છે। www.panditjasraj.com પર એનો ઉલ્લેખ થયો છે કે દિલ્હીમાં 8 મે 1998 શ્રી એન કે સિંહ, એ વખતે સરકારના રેવન્યુ સેક્રેટરી હતા, એમના ઘરની હાઉસ વોર્મિંગ પાર્ટી હતી ચોમાસાના આગમન પહેલા। વેન ધ એર ઇઝ ફિલ્ડ વિથ ફાઇન ડસ્ટ, એ વખતે રાગ ધૂલિયા મલ્હાર ગવાતો હોય છે। ઓન દેટ હોટ સમર નાઇટ જ્યારે પંડિત જસરાજજીએ રાગ ધૂલિયા મલ્હારની પ્રસ્તુતિ કરી ત્યારે અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, એન્ડ વિથ લાઉડ થંડર ક્લેપ્સ ઇટ સ્ટાર્ટેડ રેનિંગ। શ્રી એન કે સિંઘે એ મ્યુઝિકલ ઇવેન્ટને એક સીડી પર રેકોર્ડ કરીને પોતાના મિત્રોને ભેટમાં આપી હતી। જસરાજજીની આ પ્રસ્તુતિ વેબસાઇટ પર અવેલેબલ પણ છે ઓડિયો સ્વરૂપે। વારાણસીમાં સંકટ મોચન મંદિરમાં પંડિત જસરાજજીએ તોડી રાગની પ્રસ્તુતિ કરી હતી, અને અચાનક ઓડિયન્સમાં એક હરણ આવ્યું। From nowhere, a deer came in, cutting through the center of the crowd. The deer headed straight towards the dais. અને પંડિત જસરાજે જ્યારે રાગનું સમાપન કર્યું અને આંખો ખોલી ત્યારે નજર સમક્ષ ઉપસ્થિત ઈશ્વરના દૂત સમાન હરણને જોઈને મંદ મંદ સ્મિત રેલાવી રહ્યા। શું આપણે આપણા કાર્યક્ષેત્રમાં આટલું સામર્થ્ય કેળવી શકીએ ખરા? Can we reach such excellence in our field of work? આ વિચાર સાથે આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત। ગુડ મોર્નિંગ માય ડિયર।